મહેસાણામાં ભારે વરસાદ, ઊંઝામાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. પોણા બે ઇંચ વરસાદ સાથે ચારે તરફ પાણી પાણી છે. ઊંઝા અંડરપાસમાં પણ પાણી ભરાયા. અંડરપાસ છે કે સ્વિમિંગ પૂલ તે સમજાતું નથી. ભારે વરસાદના કારણે જનજીવન પર માઠી અસર પણ પહોંચી રહી છે. ઊંઝા શહેરમાં આજરોજ ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઊંઝા શહેર પાણી પાણી થયું છે. ઊંઝા શહેરમાં અંદાજિત બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઊંઝા શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તમે જોઈ શકો છો ઊંઝાનું આ અંડરપાસ છે કે હાલ સ્વિમિંગ પૂલ જેવી પરિસ્થિતિ હાલ જોઈ શકાય છે કે ઊંઝા શહેરનો અંડરપાસ પાણીમાં ગરકાવ થવાના કારણે હાલમાં સ્થાનિકો સહિત આજુબાજુના જે દુકાનદારો હોય છે તે ભારે પરેશાન થઈ રહ્યા છે. કેમ કે આ ઊંઝાનો મેઇન અંડરપાસ છે, જેમાંથી અનેક લોકો ઊંઝામાં પ્રવેશ કરતા હોય છે અને અનેક લોકો ઊંઝાથી બહાર જવા માટે આ અંડરપાસનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ બે ઇંચ જેટલા વરસાદ વરસવાના કારણે આ અંડરપાસ ભરાઈ જતાં હાલમાં ભારે મુશ્કેલીનો સામનો હાલ લોકો કરી રહ્યા છે. હાલમાં આ અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં હાલમાં જે ઊંઝાના રહીશો હોય છે, તેમજ જે બહારના જે રહીશો હોય છે, ઊંઝામાં પ્રવેશ કરતા હોય છે, તેમને અંડરપાસ એટલે કે ઓવરબ્રિજનો ઉપયોગ કરી અને ઊંઝામાં પ્રવેશ કરવો પડતો હોય છે તેમને, જેથી કરીને તેમને વધુ જે કિલોમીટર હોય છે તે ફરીને આવવું પડતું હોય છે. ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો ઊંઝા શહેરમાં આજે બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા હાલમાં ઊંઝા શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી પાણી થયા છે. અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે. હજુ પણ જો ભારે વરસાદ વરસે તો અનેક દુકાનમાં વધુ પાણી ભરાઈ જવાની જે ભીતિ હોય છે તે પણ સેવાઈ રહી છે. એટલે ચોક્કસથી હાલમાં બે ઇંચ જેટલા વરસાદમાં જ આજે ઊંઝા શહેર પાણી પાણી થતા ઊંઝા નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા. તો ઉત્તરમાં મેઘરાજાની સવારી. ઊંઝા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. થોડા વરસાદમાં ઊંઝાના માર્ગો પાણી પાણી થયા છે. બજારોમાં ચારે તરફ પાણી જ પાણી. સ્ટેશન રોડ પરની અનેક દુકાનોમાં પાણી ભરાયા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. વિસનગરમાં પણ સવારથી જ ભારે વરસાદ. વિસનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કાંસા રોડ પર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો અટવાયા. ઊંઝા એપીએમસીમાં પણ વરસાદી પાણી ભરાયા છે. કન્યા છાત્રાલય તળાવ નજીક પણ પાણી ફરી વળ્યા છે. રેલવે વિસ્તાર ઊંઝા અંડરપાસમાં પાણી ઘૂસ્યા છે. મહેસાણામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ઊંઝામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહિલા કોલેજ અને કન્યા છાત્રાલય રોડ પર પાણી ભરાયા છે અને ભારે વરસાદના કારણે અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. તો પાણી ભરાતા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મહેસાણા ઊંઝામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ઊંઝામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદને લઈને મહિલા કોલેજ અને કન્યા છાત્રાલય રોડ પર પાણી ભરાયા. સ્કૂલના રસ્તા પર પાણી ભરાતા સ્કૂલમાં રજા પણ જાહેર કરાઈ છે. આજરોજ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઊંઝા શહેર હાલ પાણી પાણી થયું છે. તમે જોઈ શકો છો કે આ ઊંઝા શહેરનો કન્યા છાત્રાલય વિસ્તારનો રોડ છે કે જ્યાં હાલમાં જે પાણી હોય છે તે જોઈ રહ્યું છે. હાલમાં ભારે વરસાદ વરસવાના કારણે આ જે વિસ્તાર હોય છે તે પાણી પાણી થયું છે. બાજુમાં અંડરપાસ આવ્યો છે, સંપૂર્ણ અંડરપાસ ભરાઈ ગયો છે. તો બીજી બાજુ હાલમાં જે રોડ હોય છે તે પણ સંપૂર્ણ ભરાવા ગયો છે, જેના કારણે હાલમાં જે વાહન ચાલકો સહિત જે સોસાયટીના જે રહીશો હોય છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો છે. અહીંયાથી અનેક જે વાહન ચાલકો હોય છે પસાર થતા હોય છે, પરંતુ હાલમાં જે પાણી ભરાવાના કારણે એક પણ જે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. તમે જોઈ શકો છો અહીંયાથી જે લોકો હોય છે ચાલતા જાય છે, પરંતુ તેમના જે ઘૂંટણ સમા જે પાણી હોય છે તે અહીંયાથી જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સામાન્ય વરસાદમાં જ આ જે વિસ્તાર હોય છે તેમાં પાણી ભરાઈ જતું હોય છે, ત્યારે આજે 2 ઇંચ જેટલો વરસાદ વરસતા હાલમાં ભારે મુશ્કેલીનો સામનો હાલમાં રહીશો કરી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા.